ન્યૂઝ પ્લસ ચેનલ ની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. આપણે અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયાના વિઝા મેળવવા અત્યાર સુધી બહુ ગાંડા થયા. રોજ કોઈ છાપું એવું નહીં હોય ભારતનું સાવ નાનામાં નાના શહેરમાંથી પબ્લિશ થતા છાપામાં વિઝા માટેની જાહેરાત ના હોય. એમાં ગુજરાતનું તો કોઈ ગામડું બાકી નહીં હોય કે જ્યાંથી કોઈ આ કોઈ પરદેશ ગયું ના હોય. આફ્રિકા, ઇંગ્લેન્ડ, અમેરિકા બધે તો ભારતીયો અને એમાં ગુજરાતીઓની વાહવા થઈ ગઈ છે. આપણે ગાંડા છે, પરદેશ જવા મળે તો આપણે કંઈ પણ કરવા તૈયાર છે. પરદેશ જવાનો વિઝા મળે, અમેરિકાનું ગ્રીન કાર્ડ મળે તો ઈશ્વર મળ્યા જેટલો આપણને આનંદ થાય છે. અને એમાં સિટીઝનશીપ મળે તો આજે પણ 2012માં પણ આપણે ગદગદ થઈ જઈએ છે અને કહીએ છીએ કે મારી છોકરી, મારા જમાઈ ઓસ્ટ્રેલિયાના સિટીઝન છે, અમેરિકાના સિટીઝન છે, મારા જમાઈ, મારી છોકરી, મારો છોકરો સિટીઝન થઈ ગયો અને આપણને પણ ગ્રીન કાર્ડ આવી ગયું. ગ્રીન કાર્ડ આવી ગયું એવું બોલતા તો મોઢામાં 2-4 પતાસા મુકાઈ જાય, લાપસીના 4-5 કોળિયા મોઢામાં મૂકીને વાત કરીએ છીએ. તો આપણને આટલું બધું પરદેશ જવાનો જે મોહ છે, મેં જોયું હતું કે અમેરિકાની એમ્બેસીની બહાર લોકો સાંજના આગલે દિવસે સાંજની લાઈન પતે એટલે નવી લાઈન ગોઠવાઈ જાય, જે બીજે દિવસે સવારે 10 વાગે ખુલવાની હોય એ લાઈન માટે લોકો લાઈનમાં ટિફિનો ડબ્બા ઓળવાનું પાથરવાનું લઈને ઊભા થઈ જતા હતા. પણ હવે આજે દુઃખ પણ થાય એવા સમાચાર છે અને બહુ આનંદના પણ સમાચાર છે. અને એક જ સમાચાર છે જેનાથી દુઃખ બહુ થયું અને એનાથી આનંદ પણ બહુ થયો. બન્યું એવું કે આજે એક અખબારમાં સમાચાર છે કે યુક્રેન નામનો એક યુરોપિયન દેશ છે, રશિયામાંથી 91માં એ દેશ છૂટો પડ્યો. રશિયાએ જે બધા દેશોને આઝાદી આપી 1517, એમાંનો એક યુક્રેન પણ છે. સાવ ગયેલો દેશ નથી, જરા સમૃદ્ધ દેશ છે, પૈસાદાર છે, ખૂબ મોટો ને સારો દેશ છે. અત્યારે યુરોપમાં સૌથી મોટું લશ્કર રશિયા પછી બીજા નંબરનું લશ્કર જર્મનીનું નથી, યુક્રેનનું છે. આ તમને હું એટલે કહું છું કે આ યુક્રેન શું છે પહેલાં સમજી લો, પછી હું તમને આનંદના સમાચાર આપું. આ યુક્રેન દુનિયામાં 3જા નંબરનું અનાજ પરદેશ મોકલતો દેશ છે. એટલું બધું અનાજ પાકે છે, ઘઉં ને મકાઈ અને શેરડી, ખાંડ પણ બહુ જ પરદેશ મોકલે છે. એટલે આ યુક્રેન છે એ કોઈ સાવ રેજી પેજી આફ્રિકાનો કોઈ મામૂલી દેશ નથી, યુરોપનો એક સમૃદ્ધ દેશ છે. અને આ દેશમાં જે બન્યું એનાથી દુઃખ અને આનંદ બંને થાય એવા સમાચાર છે. યુક્રેનમાં ભારતનો વિઝા મેળવવા માંગતી કન્યાઓ એટલે 14-19 વર્ષની સ્ત્રીઓ, 14-19 વર્ષની બહેનો એ કન્યાઓ અને 19-45 વર્ષની મહિલાઓ માટે ભારત સરકારે કાયદા સખત કર્યા. એમને જલ્દી વિઝા નહીં આપવું, એમનું બેકગ્રાઉન્ડ બરાબર તપાસવું એવી સૂચના આપવામાં આવી યુક્રેનના આપણા દૂતાવાસને. અને આ વાતની ખબર યુક્રેનની વિરાંગણાઓને, બહેનોને, મહિલાઓને, કન્યાઓને થતા એ એટલી બધી ઉશ્કેરાઈ આ કન્યાઓ કે ભારતની એલચી કચેરીના આ નવા નિયમ સામે એમણે દેખાવો કર્યા, આ કન્યાઓએ તોફાનો કર્યા. યુક્રેનની પોલીસને ધકેલી દઈને આ કન્યાઓ આપણી એલચી કચેરીમાં ઘૂસી ગઈ, દફતરોની તોડફોડ કરી, ટેબલો તોડી ફોડી નાખ્યા, બારણાઓ તોડી નાખ્યા, બારીઓ તોડી નાખી, એસી તોડી નાખ્યા કે અમને ભારતનો વિઝા આપવાની તમે ના પાડો જ કેમ, અમે ભારત જઈને જ રહીશું. આ એમની હટ હતી. અને પછી આ વિરાંગનાઓ અગાસી પર ચડી ગઈ, ત્યાંથી આપણા રાષ્ટ્રધ્વજને ખેંચી કાઢ્યો,
એના કકડા કરી નાખ્યા અને એની પર નાચી. બીજો ભાગ બહુ દુઃખદ છે, એક ભારતીય તરીકે આપણને દુઃખ થાય કે પરદેશની અંદર આપણી એલચી કચેરી પરનો જે ધ્વજ હતો એ ત્યાંની કન્યાઓએ ફાડી નાખ્યો, એનું અપમાન કર્યું. એ દુઃખદ બાબત છે. પણ આનંદના સમાચાર એ છે કે અત્યાર સુધી ભારતીયો એ રખડતું પ્રાણી હતું, ભારતમાંથી બધાને ભાગી જવું હતું, બધાને પરદેશ ગોઠવાઈ જવું હતું એવી જે છાપ હતી હજુય છે, એની સામે હવે એક નવી વાત ઊભી થઈ કે ભારત સરકાર વિઝાના નિયમો સખત કરે છે તો દુનિયાના યુરોપિયન દેશો, સમૃદ્ધ યુરોપિયન દેશની કન્યાઓ અને મહિલાઓ એની સામે તોફાને ચડે છે અને ભારત આવવાનો એમનો હક છે અને એ ભારત આવીને જ રહેશે અને વિઝા તો અમને આપવા જ પડશે. એના માટે યુક્રેનની મહિલાઓ તોફાને ચડી, એ મારા માટે આનંદના સમાચાર છે. કારણ કે પહેલી વાર એવું થયું કે મને એક અહેસાસ થયો, બહારથી એક સંદેશો આવ્યો, યુરોપિયન દેશમાંથી એક ચિઠ્ઠી આવી કે અમને ભારત આવવા દો, ભારત અમારા માટે, ભારત આવવું એ અમારા માટે જીવન મરણનો સવાલ છે. આ વસ્તુ ભારતીય તરીકે આપણને આનંદિત એટલે કરે એમ છે કે આ આવનારા ભવિષ્યનું દિશા સૂચન છે. કોઈ ગરીબ આફ્રિકન દેશના લોકો અહીં આવવા માંગે, ઇથોપિયાના લોકો અહીં આવવા માંગે તો આપણે સમજીએ કે ત્યાં ભૂખે મરે છે ને, એમને અહીં આવતા રહેવું છે. પણ સમૃદ્ધ યુરોપના લોકોને ભારત આવવું છે એ વાતનું સૂચક છે. ને યાદ રહેશે કે એક વર્ષ પહેલા, એક દોઢ વર્ષ પહેલા આ જ યુક્રેનના એક મહિલાએ મુંબઈની એક કંપનીમાં નોકરી માટે અરજી કરી હતી, એમની અરજી મંજૂર થઈ ગઈ, એમને એપોઇન્ટમેન્ટ મળી ગઈ, એમણે યુક્રેનથી ભારત આવવા માટે વિઝા માંગ્યા. એ અરજી કરી તારીખે જે નિયમો હતા એ નિયમ પ્રમાણે આ મહિલાને વિઝા મળે એમ હતા. પછી ભારત સરકારે એમાં રૂપિયાની કંઈક શરતો લગાડી કે આનાથી નાની નોકરી માટે ભારત નહીં અવાય, પગારનું ધોરણ નક્કી કર્યું અને એનાથી આ મહિલાને ઓછો પગાર હતો, એટલે આ મહિલાની અરજી રિજેક્ટ થઈ. એ મહિલાએ દોઢેક વર્ષ પહેલાં મુંબઈ હાઈકોર્ટમાં એક અરજી કરી છે કે મારી તારીખ, વિઝાની તારીખ, વિઝા માંગવાની તારીખે જે નિયમો હતા એ પ્રમાણે મને ભારત આવવા દેવી જોઈએ, મને અહીં નોકરી કરવા દેવી જોઈએ. પણ એ વખતે એકલ દોકલ બનાવ હતો, એક મહિલા લડી રહી હતી લીગલી. પણ આ વખતે તો યુક્રેનના નાગરિકો મેદાનમાં જોડાયા, યુક્રેનની મહિલાઓ ભારત આવવા માગે છે ને એને રોકવામાં આવી છે નવા નિયમોથી, એની સામે તોફાન થયું છે. એટલે આવતા દિવસોમાં ભારતમાં નોકરી મેળવવી એ બહુ જ મોટી પ્રેસ્ટીજની વાત હશે. આજે આપણે જે મલકાઈએ છે ડોલરના ભાવ વચ્ચે તો 52-53 થઈ ગયા, 55 થશે એવી આગાહીઓ થતી હતી, પણ થોડાક જ દિવસમાં બધું પાછું ટાળું પડી ગયું. મને એ વખતે એક ભાઈનો SMS આવ્યો હતો ને એમણે પછી મેં વાત કરી, ત્યારે એ ભાઈનું કેવું એમ હતું અને હું પણ પછી એ વાત સાથે સંમત થયો કે ભારતના જે રાજકારણીઓ છે એમના બહાર પડેલા પૈસા, વિદેશી બેંકોમાં પડેલા પૈસા પાછા લાવવા માટે નું આ તરકટ છે કે રૂપિયો 53 રૂપિયે, ડોલર 53 રૂપિયા સુધી જતો રહ્યો. ખૂબ બધા ભારતીય રાજકારણીઓના વેપારીઓના પૈસા પી નોટ મારફતે શેરબજારમાં આવી ગયા, પાછો રૂપિયો ડોલર ઓગણપચાસની આજુબાજુ અત્યારે ફરી રહ્યો છે. તો ભારત ધીરે ધીરે સમૃદ્ધ થઈ રહ્યું છે એવું આપણા વડાપ્રધાન કહે તો આપણે વિશ્વાસ ન કરીએ, આપણા નાણાપ્રધાન કહે તો વિશ્વાસ ન કરીએ, આપણી સંસદ કહે તો વિશ્વાસ ન કરીએ. પણ જ્યારે હવે બીજા દેશોના લોકોને ભારત આવવું એક સ્વપ્ન થઈ રહ્યું છે, ભારત આવવું એમની એક ઈચ્છા થઈ રહી છે, એમનો ગોલ થઈ ગયો છે કે અમારે ભારત જવું છે અને ભારત નહીં આવવા દેવાય તો અમે અમારા દેશમાં તોફાન કરીશું, તો આ વાત પુરવાર કરે છે કે દેશ હવે
સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યો છે. હવે આપણે દુનિયામાં નાસાનાશ કરવાને બદલે દુનિયા ભારત આવવા માટે આતુર બની છે, એ સમાચાર આપણા માટે બહુ આનંદના સમાચાર છે. અને આપણે આશા રાખીએ યુક્રેનની બહેનોએ જે કર્યું છે, કન્યાઓએ વીરાંગનાઓએ જે ભારતીય ધ્વજનું અપમાન કર્યું છે, આપણે એને તો માફ ન કરી શકીએ, પણ એમની લાગણીને ભારત સરકાર ચોક્કસ ધ્યાનમાં રાખે, એમને અહીં આવવું છે તો આવવા દે. અને એના જ નિયમો જો સખત થયા હોય એકલા યુક્રેન માટે જ, તો એમાં ફેરવિચારણા પણ કરવી જોઈએ. અને પરદેશથી ભારત આવવા માગતા લોકો માટે પણ આપણે મોકળા મને દરવાજા ખુલ્લા રાખવા જોઈએ. સીધી વાતમાં